गुड मॉर्निंग स्टूडेंट्स, आज आप धोरण सात में इंग्लिश सब्जेक्ट भणवानो छे। एमां आपणे यूनिट थ्री यस आई विल भणवानो छे। एमां आपणे एक्टिविटी थ्री आया था, तो आपणे एक्टिविटी थ्री जोईशुं। वॉट डू यू यूज टू वॉश योर हेर, के तमारा वाळ धोवा माटे तमे शुं उपयोग करो छो। शेम्पू ओर सम अधर थिंग्स, के शेम्पू वापरो छो के बीजी कोई वस्तु वापरो छो। लेट्स मीट सेल्समैन हु सेल्स शेम्पू, के आपणे सेल्समैन ने मळीए जे शेम्पू वेची रह्यो छे। बराबर छे, तो सेल्समैन ए व्यक्ति कहेवाय जे कोई नवी कंपनी ये नवी प्रोडक्ट बहार पाड़ी होय तेनी सेलिंग वधारवा माटे जे व्यक्ति घरे घरे जईने वस्तु वेचतो होय एने। नवी वस्तु तो खरी ज, एनी साथे साथे जे मार्केटमां डिमांड वधारे छे ए वधारे वस्तुओ वेचवा माटे पण व्यक्तिओने मोकलवामां आवता होय छे, तो ए व्यक्ति ने सेल्समैन कहवाय। अपने रोड पर जोईए छे के व्हीकल्स नी एड आपी हो तो एक केबिन बनायेलो होय, व्यक्ति भी ऊभा होय बधा, पछी कोई वस्तु लेवा जता होय आपणे, बराबर छे, मॉल नी अंदर तो तमने डेमो माटे ऊभा रहता होय छे बधा, तो एने सेल्समैन कहवाय। बराबर छे, तो आपणे पाठનું ना आपणे एक्टिविटीज ने आपणું આપ્યું છે સિમ્બોલ અથવા નામ। કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ, શું તમારી 5 મિનિટ લઈ શકું છું હું? અહીંયા જો હેરી પટેલ ઇઝ અ સેલ્સમેન, તો અહીંયા આગળ જે શેમ્પુ વેચે છે એ હેરી, એ સેલ્સમેનનું નામ હેરી પટેલ છે। હી મેક્સ ડિફરન્ટ પીપલ, ટોક્સ વિથ ધેમ એન્ડ સેલ્સ શેમ્પુ, કે એ અલગ અલગ લોકોને મળે છે, તેમની સાથે વાતો કરે છે અને એ પોતાની કંપનીનું શેમ્પુ વેચે છે। યસ્ટરડે હી મેટ 3 પીપલ, કે ગઈકાલે એ 3 લોકોને મળ્યો હતો। જો એમાં ઇન ધ મોર્નિંગ હી વોઝ એટ મિસ્ટર જાડેજાસ ડોર સ્ટેપ, ડોર સ્ટેપ એટલે બારણે, તો સવારમાં એ મિસ્ટર જાડેજાના ઘરે ઊભો હોય છે અને એમની સાથે વાત કરે છે। હી રેંગ ધ ડોર બેલ, અને ડોર બેલ વગાડે છે। મિસ્ટર જાડેજા ઓપન ધ ડોર, અને ડોર બેલ સાંભળીને મિસ્ટર જાડેજા દરવાજો ખોલે છે। હેરી સ્માઇલ એન્ડ સેડ, હેલો સર, આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પુ, એટલે ડોર ખોલે છે એટલે હેરી કહે છે કે હેલો સર, હું હેરી પટેલ છું અને હેપી હર્બલ શેમ્પુ કંપનીમાંથી આવ્યો છું। કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ, શું હું તમારી 5 મિનિટ લઈ શકું છું? મિસ્ટર જાડેજા વેલકમ્ડ હિમ, અને વ્યવસ્થિત રીતે વાત કરે છે એટલે મિસ્ટર જાડેજાનું સ્વાગત કરે છે કે હા તમે આવી શકો છો। હેરી ટુક અ સીટ ઇન ફ્રન્ટ ઓફ મિસ્ટર જાડેજા, અને હેરી મિસ્ટર જાડેજાની સામે બેસે છે। ઓ અ બ્યુટિફુલ ડ્રોઈંગ રૂમ, અને એ વખતે હેરી મિસ્ટર જાડેજાનો બેઠકની શું કરે છે, એમનું જે બેઠકણ હતો ઘણો સુંદર હતો એટલા માટે એમના વખાણ કરે છે। કેમ એવું કરે છે? કારણ કે કોઈ પણ વસ્તુ આપણે વેચી હોય તો કોઈ વ્યક્તિના વખાણ કરીએ તો વખાણના કારણે આપણી પ્રોડક્ટ વેચવાના ચાન્સીસ વધી જાય છે, એટલા માટે। સર ધીસ ઇઝ અવર ન્યૂ પ્રોડક્ટ ફોર ધ પીપલ લાઇક યુ, કે સર આ તમારા જેવા સારા લોકો માટે અમે આ પ્રોડક્ટ બનાવી છે। ઇટ ક્લીન્ઝ ધ હેર ક્વિકલી એન્ડ સેવ્સ યોર ટાઈમ, કે આ શેમ્પુ ઝડપથી વાળ સાફ કરી નાખે છે અને તમારો સમય બચાવે છે। વી કોલ ઇટ હેપી હર્બલ શેમ્પુ ધ ક્વિકર, સેડ હેરી, હેરી કહે છે કે સર અમે એને હેપી હર્બલ શેમ્પુ ધ ક્વિકર તરીકે ઓળખીએ છીએ। ઇટ ઇઝ રિયલી ક્વિક, અહીં પૂછે શું ખરેખર આ શેમ્પુ એટલું જ ઝડપી કામ કરે છે? ગીવ મી અ પ્રૂફ, યુ નો આઈ એમ અ પોલીસમેન, એટલે કહે છે કે જો ખરેખર એ ઝડપથી કામ કરતું હોય તો તું મને સાબિતી આપ, અને તું સારી રીતે જાણું છું કે હું એક પોલીસવાળો છું, કારણ કે એમની બહાર નેમપ્લેટ હતી, એ નેમપ્લેટ પર પણ પોલીસમેન એવું લખ્યું હતું, એટલે એના પરથી એમને ખબર પડી જાય કે આ એક પોલીસવાળા વ્યક્તિનું ઘર છે। યસ સર આઈ નો, એટલે હેરી પણ કહે છે કે હા સર હું જાણું છું। સર જસ્ટ 3 મિનિટ્સ, કે આ શેમ્પુ ફક્ત 3 મિનિટ લે છે। ઇટ વિલ ટેક ઓનલી 3 મિનિટ્સ, કે શેમ્પુ સારી રીતે કામ કરવા માટે ફક્ત 3 મિનિટ લે છે। આપણે હેડ એન્ડ શોલ્ડર શેમ્પુ જોઈએ છે ને, એના પર પણ 3 મિનિટ્સ એવું લખેલું હોય છે, એનો મતલબ કે શેમ્પુ માથામાં રગાવી અને થોડી સમય સુધી એને રહેવા દેવાનું અને પછી એને વોશ કરવાનું, તો એનાથી એ સારી રીતે કામ કરી શકે અને વાળ સારી રીતે સાફ કરી શકે। ઓ આઈ કાન્ટ બિલીવ ઇટ,
એટલે મિસ્ટર જાડેજા જે છે એ શેમ્પૂનો યુઝ કરે છે અને પછી કહે છે કે ખરેખર મને વિશ્વાસ આવતો નથી. વેલ સર, ઇટ ઇઝ અવર સ્પેશિયલ ફોર્મ્યુલા. ફોર્મ્યુલાનો મતલબ કે કોઈ પણ વસ્તુ બનાવવા માટેની અણુઓની જે રચના હોય અથવા તો કોઈ પણ વસ્તુઓનું જે મિશ્રણ કેટલી માત્રામાં કરવું એને ફોર્મ્યુલા કહેવાય. તો આ એક અમારું ખાસ પ્રકારનું ફોર્મ્યુલા છે, એનાથી અમે આ પ્રોડક્ટ બનાવી છે. ઇટ હેઝ લેસ ફોર્મ, કે આના કારણે આની અંદર ઓછું ફોર્મ ફીણ ઉત્પન્ન થાય છે. આપણે બાળકો માટેનું જોન્સન બેબીને બધા શેમ્પુ હોય છે ને, તો એની અંદર ફીણ ઓછું થાય, તો ફીણ ઓછું થાય તો આંખમાં લાઈ ઓછી પડે, તો એટલા માટે એવું થતું હોય છે. જસ્ટ કીપ ઇટ ફોર 3 મિનિટ્સ એન્ડ યુ હેવ ક્લીન હેર, કે તમારે વાળમાં લગાવીને 3 મિનિટ રહેવા દેવાનું છે અને પછી તમે જોશો તો તમારા વાળ સારી રીતે સ્વચ્છ થઈ ગયા હશે, સાફ થઈ ગયા હશે. લેટ મી થિંક, અને એટલા માટે મિસ્ટર જાડેજા કહે છે કે લાઈ મને થોડું વિચારવા દે, કારણ કે કોઈ પણ પ્રોડક્ટ ગમે ત્યારે વ્યક્તિ કોઈ પણ લઈ દેતો નથી, કારણ કે એની સાઈડ ઇફેક્ટ્સ ને બધું જોતો હોય છે. અમુક વખત એવું પણ થાય કે નવી પ્રોડક્ટ હોય અને પછી આપણે એ વ્યક્તિ પાસે લઈ ગયા પછી આપણને જ્યારે નુકસાન થવાનું હોય ત્યારે એ વ્યક્તિ આપણને મળે નહીં, તો આપણે એ વ્યક્તિને ક્યારે કમ્પ્લેન કરવા જઈએ, ક્યાં જઈએ? એટલા માટે મિસ્ટર જાડેજા થોડો સમય વિચારે છે. હવે આપણે પાછળના પેજ ઉપર જોઈશું. સર, યુ કેન બાય અ સ્મોલ બોટલ એન્ડ ટ્રાય ઇટ ફોર ઓનલી 75 રૂપીઝ. એટલે એ કહે છે કે સર, તમે અમારી શેમ્પૂની નાની બોટલ લઈ શકો છો અને એની કિંમત ફક્ત 75 રૂપિયા છે. આઈ એમ શ્યોર ઇટ વિલ સેટિસ્ફાય યુ ઓર આઈ વિલ ટેક ઇટ બેક એન્ડ રિટર્ન યોર મની. એટલે કહે છે કે સર, તમે આ શેમ્પૂની નાની બોટલનો ઉપયોગ કરો અને મને ખાતરી છે કે એ તમને ચોક્કસથી સંતોષકારક પરિણામ આપશે, અને જો એ તમને સંતોષકારક જવાબ રિઝલ્ટ ના આપે તો હું તમને આવી અને તમારા પૈસા પાછા આપી જઈશ અને હું મારી પ્રોડક્ટ લઈ જઈશ. મિસ્ટર જાડેજા અગ્રીડ એન્ડ બોટ 100 ml ઓફ ક્વિકર શેમ્પૂ. ml એટલે મિલી લીટર, લીટરનો નાનામાં નાનો ભાગ. તો અહીં ઘડી 100 ml બોટલ શેમ્પૂની ખરીદે છે મિસ્ટર જાડેજા. હેરી થેન્ક્ડ હિમ એન્ડ ગેવ હિઝ વિઝિટિંગ કાર્ડ. તો મેં હેરી જે છે એમનો આભાર માને છે મિસ્ટર જાડેજાનો અને એનું વિઝિટિંગ કાર્ડ આપે છે. કેમ વિઝિટિંગ કાર્ડ આપ્યું? કારણ કે એને હેરીને ખબર જ છે કે શેમ્પૂ ઘણી સારી ક્વોલિટીનું છે અને વાપરશે તો ફરી વખત એ શેમ્પૂ મંગાવવાનો પ્રયત્ન કરશે. તો એ કઈ જગ્યાએથી મંગાવશે અથવા તો ક્યાં કોન્ટેક્ટ કરશે? અને સેલ્સમેનને એવું હોય કે કોઈ પણ વ્યક્તિ જેટલી પ્રોડક્ટ વધારે વેચે એટલો જ એને બેનિફિટ્સ સેલરીમાં થાય. તો અહીં અગાડી એટલા માટે આપે છે કે ફરી વખત એને શેમ્પૂ લેવાની જરૂર પડે તો એ હેરી પાસેથી જ મંગાવે, એટલા માટે એને વિઝિટિંગ કાર્ડ આપે છે. તમે જુઓ અહીંયા આ વિઝિટિંગ કાર્ડ આપેલું છે, હેરી પટેલ નામ છે અને એનો પ્રોફેશન છે સેલ્સમેન. કઈ જગ્યાએ કામ કરે છે? તો હેપી હેર એન્ડ કેર છે. અને એ શું છે? લેટ યોર હેર ઓલ્સો સ્માઇલ. આ એક શું છે સેન્ટેન્સ એવું લખ્યું છે જેથી લોકો વસ્તુ વાંચીને આકર્ષાય. પછી એમની વેબસાઇટ છે, કોન્ટેક નંબર છે અને મોબાઈલ નંબર છે. ઓરિજિનલમાં એમનો પોતાનો નંબર ના આપ્યો હોય, ખાલી આ તો એક ફિક્શન ટાઈપનું છે, એટલા માટે તમને જોશો તો એક ખાલી 10 આંકડાનો નંબર આપી દીધેલો છે તમને, 12 આંકડાનો, 91 સાથેનો, કોડ સાથેનો, બરાબર છે? તો આ રીતનું એક કાર્ડ આવે. તમારે એક્ઝામની અંદર આ પ્રકારનું કાર્ડ અથવા તો બિલ કંઈ પણ આપે તેના આધારે તમારે પ્રશ્નોના જવાબ પણ લખવાના રહેશે. તો આજે આપણે આટલે સુધી રાખીએ છીએ, બાકીનું જે છે એ આવતા વિડીયોમાં જોઈશું. અસ્તુ.